સમાચારમાં આગળ વાત કરીએ. વડોદરાના સાવલી તાલુકાના પિલોલ ગામે પંચાયત દ્વારા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોવાનો આક્ષેપ લાગ્યા છે. એક જાગૃત નાગરિક દ્વારા પિલોલ પંચાયત પર લાખો રૂપિયાના આરોપ લગાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે ગામની અંદર અપૂરતી સુવિધાઓના કારણે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ સરપંચ કે પંચાયતના સભ્ય દ્વારા રજૂઆતો સાંભળવામાં આવતી નથી. તેમણે ઉમેર્યું કે મહિલા સરપંચ હોવાથી તેમના જેઠ પંચાયતનો વહીવટ કરતા હોય છે. અત્યારે હાલમાં નવા રોડ બનાવેલા છે, તેમાં પણ ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. જે ગટર લાઇન છે તેની અંદર પણ લાખો રૂપિયાનું કૌભાંડ થયું છે. તેમણે જણાવ્યું કે આ મામલે કલેક્ટરને પણ રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ યોગ્ય જવાબ ન મળતા ત્યારે આખરે મારે ધરણા પર બેસવું પડ્યું છે. જો ન્યાય નહીં મળે તો હું કાયમ માટે ધરણા પર બેસીશ, તેમ જણાવવામાં આવ્યું હતું. મારી રજૂઆત સામાન્ય જે પડતર મુદ્દા છે, ગામના જે પ્રાયોરિટીની જરૂરિયાત છે, પ્રાથમિક જરૂરિયાત છે, પાણી, ડ્રેનેજ, સાફ સફાઈ, આરોગ્ય, એના વિશે જ મારા મુદ્દા છે. બરાબર, જે ગામના લેવલે પતી જાય એવા છે, એના માટે ઉપર જવાની કોઈ જરૂર નથી, સમજી લો. એના માટે મારે પંચાયતમાં રજૂઆત કરવી પડે. હું કરું છું, પણ એકાદ કામ કરે છે, બાકીના કામ જશે. રજૂઆત તો મેં ઘણી વાર કરી, લેખિતમાં બી કરી, મૌખિકમાં બી કરી, ઘણી વાર રજૂઆત કરી. મારી જોડે રિસીવ કોપી બી છે, એમાંથી એકાદ કામ થયું છે, એક બે બાકી કશું કરતા થયું છે. પંચાયતની પાછળ તમે જોવો, અહીં પંચાયતના ઘર પાછળ જ ગંદકી છે. બરાબર, રોજ પાણી ભરાય છે, મચ્છર ફેલાય છે, એમને કશું પડે. આ ચોમાસાની સિઝન છે, અત્યારે ગામમાં 50% લોકો બીમાર છે, સમજી લો. સીએમ ઓનલાઈન, સીએમ ઓનલાઈન, જિલ્લા કલેક્ટર.